तो भारत में बे वेक्सिन ने मंजूरी आप दी है इमरजेंसी उपयोग माटे त्यारे नायब मुख्य प्रधाने पण आ मामले पोतानी प्रतिक्रिया व्यक्त करी हती। जो गई काले मैं ट्रॉमा सेंटर सिविल हॉस्पिटल मेडिसिटी अमदावाद में मारा इंटरव्यू में आप सबने कही थू कि भारत सरकारे जो ऑक्सफर्ड नी वेक्सिन छे एनी मंजूरी आपी छे त्यार पछी रात्रे बीजी पण वेक्सिन नी मंजूरी भारत सरकार द्वारा आपवामां आवी छे अने हजू बीजी बे वेक्सिन जे ट्रायलना अंतिम तबक्का में चाली रही छे शक्य छे के वहला में वहली तके एनी पण मंजूरी बधी प्रक्रिया पूर्ण करी बधा ट्रायल सफलतापूर्वक पूर्ण करी अने जे वेक्सिन नी कोई आडअसर न थती होय जे वेक्सिन लेवाथी नागरिक ने कोई नुकसान न थतु होय ए बधुं ज पूरेपूरू वैज्ञानिक रीते खूब चकासाया पछी भारत सरकारनी संस्थाओं द्वारा जे मंजूरी आपवामां आवे छे ए प्रमाणेनी बे वेक्सिननी मंजूरी प्राप्त थई चूकी छे। हजू बे वेक्सिन वहेली तके झड़पथी भारत ने प्राप्त थाय एवी पण शक्यता छे। एटले आपणो 130 करोड़नी वस्ती धरावतो मोटो देश एमांथी युवानोने प्रथम तबक्कामां बाकात करो कारण के युवानोनी जे इम्युनिटी छे ए खूब सारी होय छे। आ कोरोनामां आखा देशमां जे केस थया 1 करोड़ उपरांत एमां आपणने जे जणाई आव्युं छे કે યુવાનોને ખૂબ ઓછી સંખ્યામાં નજીવી માત્રામાં કોરોનાનું લક્ષણ કે પોઝિટિવ કેસ માલુમ પડ્યા છે। મોટે ભાગે 50 વર્ષથી ઉપરની વ્યક્તિઓ ખાસ કરીને સિનિયર સિટીઝન 60, 65, 70, 75 વર્ષના આપણા વડીલો માતા ભાઈઓ બહેનો અને કોઈ બીજા રોગથી પીડાતા હોય કિડની કેન્સર હૃદય રોગ અથવા બીજા કોઈ ગંભીર રોગ એ કોઈ પણ ઉંમરના હોય એમને પોઝિટિવ આવવાનું લક્ષણ એ વધારે થયું છે। તો ભારતમાં લગભગ ભારત સરકારે જે પ્રથમ દ્રષ્ટિએ અભ્યાસ કર્યો છે એ પ્રમાણે 30 કરોડ કરતાં વધુ લોકોને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવાની થાય છે, પછી બીજા તબક્કામાં વધુ 30 કરોડ લોકોને વેક્સિન આપવાની થાય છે અને બાકીના વ્યક્તિઓને પછી વેક્સિન આપવાની થાય છે। આમ 3 તબક્કામાં વેક્સિન આપવાનું કામ જે ભારત સરકારે ગાઈડલાઈન આપીને રાજ્યોને સોંપ્યું છે એ ગાઈડલાઈન પ્રમાણે અમારા ગુજરાતના આપણા આરોગ્ય વિભાગે મુખ્યમંત્રી વિજયભાઈની અધ્યક્ષતામાં અમે જે નિર્ણયો કર્યા છે એ પ્રમાણે પ્રથમ કોરોનામાં કામગીરીમાં સૌથી વધુ નજીકથી જોડાયેલા અમારા ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ જે પ્રત્યક્ષ હોસ્પિટલમાં રહી કોવિડ હોસ્પિટલમાં રહી અને કામગીરી કરે છે એમનું લિસ્ટ બની ચૂક્યું છે। જેવી વેક્સિન આવશે એવી તરત જ એમને અપાઈ જશે। બીજા તબક્કામાં આશા વર્કર બહેનો, પોલીસ કર્મચારીઓ, અન્ય કર્મચારીઓ જે સેકન્ડ કેડરમાં રહી અને કોરોનાની કામગીરીમાં સંકળાયેલા છે એમને પણ લિસ્ટ બની ચૂકી છે।